बोलो घन श्याम महाराज जी, हरि कृष्ण महाराज जी, स्वामी नारायण भगवान मंगलकारी हरि मूर्ति भेटे भवतु जाय सुमिरन कर रे हे गुरु कृपाए सुख उपजेने गुरु कृपाए सरे का निष्कुलानंद गुरु कृपा करे तो आपे अविचर सुखदायक रे ऐसा च संतोनो संग जीरे संत समागम कीजिए जीरे संत समा ए गम थी टड़े या शत्रुषणा रे आशत्रुषणा रे ईर्षाने अभिमान ए संत समागम कीजिए जीरे संत समागम कीजिए जीरे संत समागम कीजिए हर सुखदायक रे साचा संत नो संग संत समागम कीजिए संत समागम कीजिए चिरे संत समागम की तड़े चिरे संत समागम की तड़े अरे आशा तृष्णारे आशा तृष्णारे ईर्षा अभिमान संत समागम कीजिए रे संत समागम कीजिए सर ममता बड़े आज प्रगटे उर्मा प्रगटे उर्मारे प्रभु नो दृढ़ ज्ञान संत समागम कीजिए जीरे संत समागम कीजिए आरे जीरे संत
સમાગમ તીતયા જીરે સંત સમાગમ તીતયા અરે મુનિ નારદ રે મુનિ નારદ રે હરિ મન આ સંત સમાગમ કીજે જીરે સંત સમાગમ કીજે જીરે સંત સમાગમ કીજે જીરે સંત સમાગમ કીજે અનેક પતિત ઉધારિયા એના જશનો એના જશનો રે મોટો પરતા સંત સમાગમ કીજે જીરે સંત સમાગમ કીજે આરે જીરે સિદ્ધ થયા રે સાત સંગતી હે જીરે સિદ્ધ થયા સત સંગતી હારે શોક આદિ કરે શોક આદિ કરે મુનિવર શોક રો સંત સમાગમ કીજે જીરે સંત સમાગમ કીજે જીરે સંત સમાગમ કીજે જીરે સંત સમાગમ કીજે ચિત ચોટ્યું હરિ ચરણ માં જાણ્યો સંત તીર જાણ્યો સંત તીર મોટો મરમયનો સંત સમાગમ કીજે જીરે સંત સમાગમ કીજે હરે જીરે મહિમા મોટો મહંતનો જીરે મહિમા મોટો છે મહંતનો જેને સેવે રે જેને સેવે રે છૂટે માયા જા સંત સમાગમ કીજે જીરે સંત સમાગમ કીજે હરે જીરે સંત સમાગમ કીજે હરે જીરે સંત સમાગમ કીજે હરે હરે જીરે પ્રીત વધે પર બ્રહ્મમાં જીરે પ્રીત વધે પર બ્રહ્મમાં જીરે પ્રીત વધે પર બ્રહ્મમાં મુક્તાનંદ કહે રે મુક્તાનંદ કહે રે પ્રતિ આળ પપ્પા સમાગમ કીજે જીરે સંત સમાગમ કીજે હરે જીરે સંત સમાગમ કીજે જીરે
संत समागम कीजिए सुखदायक रे सुखदायक रे साचा संतोनो सांग संत समागम कीजिए जी रे संत समागम कीजिए हरे रे संत समागम कीजिए जी रे संत समागम कीजिए स्वामी नारायण 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 नारायण स्वामी 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 नारायण नारायण स्वामी 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 सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदना
प्रफुल्लाम्बो जन्म शत सदृश शोभाक्षी युगल कृपा पारावार सित सकल जीवाति सुख दो महान श्रेजो मूर्ति जयति सही नारायण मुनि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो बोलो श्री घनश्याम महाराज ने हरि कृष्ण महाराज ने श्री स्वामी नारायण भगवान ने जय सर्वावतारी अपना सौ कोई आराध्य इष्टदेव अपनी समक्ष प्रत्यक्ष बिराजमान अपना वाला वाला पीवड़ा घनश्याम महाराज घनश्याम महाराज ने धारी रहेला अपना प्राण प्यारा मोक्ष प्रदाता पूज्य गुरुजी तेमज आदरणीय संतो शाकोत्सव ना यजमान दीपक भाई वगैरह बधाए भक्तों बधाई ने भाव थी खूब हेत थी जय स्वामीनारायण बधाई भक्तों ने थोड़ा लाइन में बेसवड़ा शीखवाड़ पड़े नहीं दर वक्त हम पाछू जो एक बीजा सेटिंग कर लो तारे आजू मन बाजू में अमुक तो आम ठाकुर भाई तो नवा नवा एटले एमने नहीं कहेवानु हाँ जो થોડો સુધારો થયો 75% જેવો એવી રીતના બેઠા હોય ને કે ભગવાનને પણ ગણી લેવાનું મન થાય અને ગણવા જ્યારે આવે ત્યારે એક નજર આપણી બાજુ પણ પડી જાય આજે દિવ્ય શાકોત્સવનો પ્રસંગ છે ખૂબ હેતવાળા ગુરુજીના કૃપાપાત્ર સંતોના લાડીલા એવા દીપકભાઈ આવ્યા છે કે હા બેઠા છે લો એમનો ભાવ હતો શાકોત્સવ કરવો છે આપણે તો શાકોત્સવ થઈ ગયો હજી તો પ્રસાદ લઈ તારે થયો કહેવાય નહીં આમ તો લોયાના દરબારગઢમાં બાલુડા પીવડા ઘનશ્યામ મહારાજ શાક બનાવી રહ્યા છે અદ્ભુત દર્શન છે એમની મૂર્તિ આપણા હૃદયમાં ઉતરી જાય હલતા ચાલતા એ સ્વરૂપ જો નજરે ચડી જાય તો આપણો શાકોત્સવ સાર્થક નહીં તો રીંગણા ખાધા કહેવાય એટલા માટે ભગવાન ચરિત્રો કરતા હોય છે
કે પોતાના પ્રેમી ભક્તોના હૈયામાં એ મૂર્તિ ચોંટી જાય. ભગવાનની લીલા પાછળનું કથન એટલું જ છે. કેમે કરીને પ્રભુ કહે છે, તમારી નજર, તમારું ચિત્ત, તમારું મન, તમારો આત્મા મારા તરફ ખેંચાય, મારામાં ડૂબે, દરેક ક્રિયા કરતા હું તમને યાદ આવું. એટલે બધી ભગવાન આ લીલાઓ રચે. અને બીજું, ભગવાનની લીલામાં કંઈક ને કંઈક રહસ્ય હોય. ભગવાન ભગવાનના મોટા પુરુષો, સંતો ભક્તોની ક્રિયા અકારણ ન હોય, સકારણ હોય, કંઈક હેતુ, કંઈક એની ક્રિયા આપણને ઘણું બધું શીખવાડી જાય. નહીં તો દુનિયામાં તમે જુઓ, શાસ્ત્રોમાં પણ ઘણા ઉત્સવોનું વર્ણન આવે છે. અન્નકૂટ ઉત્સવ ને ફૂલડોલ ઉત્સવ ને જન્મોત્સવ ને જન્માષ્ટમી શિવરાત્રિ ને બીજા ઘણા બધા ઉત્સવોની પરંપરા આપણા પૌરાણિક કાળથી ચાલતી આવે છે. પણ જગતમાં શાકનો ઉત્સવ, ખીચડીનો ઉત્સવ, આ બધા ઉત્સવો છે ને શાસ્ત્રમાં જોવા ના જડે. નહોતી દીઠી નહોતી સાંભળી, આ શાકોત્સવ શા માટે ભગવાને કર્યો અને લોયામાં કર્યો? પાછો અદ્વિતીય શાકોત્સવ કર્યો પાછો. એવો શાકોત્સવ તો હવે પછી કોઈ કરી શકે કે કેમ? શાકોત્સવ ઘણું બધું આપણને સુબોધ આપે છે, પાઠ શીખવાડે છે. શાકોત્સવ એટલે આમ વિચારીએ તો સંસ્કારનો ઉત્સવ છે, સંસ્કારનો ઉત્સવ. સ્વામિનારાયણ ભગવાને પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરી પોતાના મુક્તો સહિત પધાર્યા. છપ્પયામાં પ્રગટા, અયોધ્યામાં મોટા થયા, વન વિચરણ કરતા ગુજરાતમાં આવ્યા. અને આપણા ગુજરાતના જ નહીં, માત્ર ભારતના જ નહીં, ઓલ ધ વર્લ્ડના મોટા મોટા ફિલોસફરો જે કહેવાય, તત્વચિંતકો કહેવાય, લેખકો કહેવાય, કવિઓ કહેવાય, સ્વામિનારાયણ વિશે એમને બહુ અદ્ભુત લખ્યું છે. મહાન ખ્યાતનામ લેખકોએ એમ કીધું કે સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં આવીને ગુજરાતને દૂધથી ધોઈ નાખી. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. શું કરી દયા? ઘોર કલિકાળના દોર છૂટ્યા, દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું, વેદ સતશાસ્ત્રના અર્થો અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. અને એ સમયે ધન્ય હો ધર્મ ધ્વજરોપીઓ, એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને શું ધર્મધ્વજરોપીઓ જ્યારથી પ્રગટ થયા ત્યારથી, એમાંય ખાસ કરીને ગુજરાતને તો એવી નિર્મળ બનાવી, એટલી સંસ્કારી બનાવી. હા, એ વખતે તો એવા ઘોર કલિકાળના દોર છૂટ્યા હતા, એટલો પાપાચાર, ભ્રષ્ટાચાર, અનીતિ, કળિયુગે માજા મૂકી હતી. અને એમાંય ગુજરાતની તો દુર્દશા ખતરનાક હતી. તમે ઇતિહાસો વાંચો ને તો ખબર પડે કે વિક્રમ સંવત 1836થી આમ તો પહેલેથી જ 18મા સૈકાની પરિસ્થિતિ એટલી ખતરનાક હતી ને કે ઇતિહાસકારોએ લખ્યું છે કે એ સાંભળો તો તમારી આંખમાંથી આંસુ પડી જાય. એટલું શોષણ ને એટલી પરિસ્થિતિ ભયાનક હતી. માણસને માણસ જોઈને ખાઈ જાય એટલા બધા નિર્દય બની ગયા હતા, એટલા બધા કે પૃથ્વી રસાતળમાં જતી રહે. આવી પરિસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી પર પધારી અને ગુજરાતમાં જે સંસ્કારના પૂર રેલાવ્યા પરમહંસો દ્વારા, તેવી ધોઈને સાફ કરી નાખી, એવી મગમગતી સંસ્કારથી સુગંધિત બનાવી દીધી કે ઇતિહાસકારોએ જેના વેરી ઘાવ વખાણે કે છે ને એને લખી નાખ્યું.
શાકોત્સવ પાછળનો બોધ એ છે. જીવનમાં બધું હોય. શાસ્ત્રમાં લખ્યું છે, આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ એતદ ભીત પશુભીર નરાણામ સમાનામ ધર્મે હિ એકો મધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના. જીવનમાં બધું જ હોય, સુંદર શરીર હોય, કે છે ને બહુ કવિએ બહુ સરસ લખ્યું છે, ભૂલી ગયો છું, છંદ છે બહુ સરસ, વિદ્યા મળે વસુધા મળે વિધવિધ બહુ વૈભવ મળે અધિકારની પદવી મળે માનીતી માનવ મળે કાયા સુરૂડી જાયા મળે માયા અધિ વિશાળ છે પણ સત્સંગમાં નહીં એક તો એ વાતમાં હું માલ છે. જરા તાલીઓ તો બજા દો. જો સંસ્કાર નથી, સત્સંગ નથી જીવનમાં, ખાવું ઊંઘી જવું, ડરવું, ભોગવિલાસ ભોગવવા, એતદ પશુભીર નરાણામ સમાનામ, બધું સરખું છે, પણ એક એક જ એવું તત્વ છે જે પશુથી આપણને જુદા પાડે છે, એ છે ધર્મ, સંસ્કાર. એ કવિ બહુ સરસ લખ્યું છે. ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું. અમુક વસ્તુ બહુ સમજવા જેવી છે. સ્ટાર્ટર જો કમ્પ્લીટ હોય તો ટ્યુબલાઇટ ફટાક કરી ઉપડી જાય. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, મળી બદનામી દુનિયામાં પછી નાશી ગયાથી શું. અને આગળ, દુઃખ વખતે નહીં દીધું પછી ખોટી દયાથી શું. દુઃખ વખતે નહીં દીધું પછી ખોટી દયાથી શું, અને સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. સમજાય છે ને. પછી, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, અને જગતમાં કોઈએ નવ જાણ્યા એ જનેતાના જણ્યાથી શું. અને એથી આગળ, ન ખાધું કે ન ખવડાવ્યું દુઃખી થઈને ડરવાથી શું, કવિ પિંગળ કહે પૈસા મૂવા વખતે મળવાથી શું. ક્યારે? પછી કે વીમો બહુ મોટો પાક્યો તે છોકરા વાપરી ખાય, બીજું શું. પછી શું. એમ જીવનમાં સંસ્કાર ના આવ્યા તો જિંદગી જીવ્યાથી શું. સાચી સુગંધ તો સોનું છે, પણ સુગંધ તો સંસ્કાર છે, ધર્મ છે. ધર્મ ધર્મ જ માણસને સુખી કરે, ધર્મ એ જ સંસ્કાર. સદવર્તન એ સંસ્કાર, સદચારિત્ર, સદાચરણ એ નામ ધર્મ, સંસ્કાર, સદાચાર. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ધર્મની વ્યાખ્યા એક જ કરી, તિલક કરો એ ધર્મ નથી, કંઠી પહેરો એ ધર્મ નથી, જનોય પહેરો, ચોટલી રાખો, ધોતી પહેરો, મંદિરે જાઓ, દંડવટ કરો, પ્રદક્ષિણા કરો, 5-25 લાખનો ધર્માદો કરો, એ ધર્મ નથી, એ ધર્મ નથી. સદાચાર શિક્ષાપત્રી તમે વાંચતા હો તો ધર્મની એક જ વ્યાખ્યા કરી. શું મહારાજે? સદ આચરણ. મારા મહારાજને ગમે એવું ચારિત્ર, મારા સંતો ભક્તોને ગમે એવું મારું જીવન, મારા આત્માનો ઉદ્ધાર થાય, મને છતે દે હા પડી જાય, કોઈના બાપની તાકાત નહીં મારું કલ્યાણ બગાડી શકે એવું ખુમારી ભર્યું જીવન, એનું નામ ધર્મ છે. ધર્મ નથી તો કાંઈ નથી. પણ કે છે ને, ઘણા એવું આશાએ બેઠા હોય, બાળપણમાં તો રમત ગમતના દિવસો હોય ભાઈ, ત્યારે થોડું પાળવાનું હોય કાંઈ, પછી યુવાનીમાં પૈસા કમાવાના, હજી નહીં. આપણે એમ કહીને ભગત હવે રાખો ને થોડું કંઈક આવું બધું, કે સ્વામી હમણાં નહીં તો બધું પરવારી જઈશ ને, બધું ભેગું થઈ જશે ને, મસ્ત થઈ જઈશ ને, એકદમ ફ્રી ઓફ હું કે છે ને રિટાયર મેમ્બર, પછી ધર્મ પાડીશ. ના, કાલ કરેશો આજ કરે ને આજ કરેશો અબ,
काल करे सो आज करे ने आज करे सो अब अवसर बीत जाएगा फिर करेगा कब। समय आत्माथी वयो गयो जिंदगी जती रही श्वास खूटी गया पछी केवी रीतना धर्म संपादन करी शकीशु। पण घणा तो एवा ठरीन बैठा होय ने आज करे सो काल करे अने काल करे सो परसो। इतनी जल्दी क्या है भाई अभी पड़े है बरसो। लियो हवे ने कहीं उतावड होय। गुरुजी पेला जता था पदयात्रा में कंडारी थी गढ़पुर। अमार कंडारी ना युवानों बदा था लाला भाई तमे हता नता बदा युवानों हो हवा हो युवानों हता। પછી આમ ભાલમાં પહોંચ્યા એક ઝાડ નીચે વિસામો લેવો બપોરે બેઠા એટલે ગુરુજીને થયું હાલો માનસી પૂજા કરી થોડીવાર કથા વાર્તા કરી અને પછી પદયાત્રા પાછી શરૂ કરીએ જમાડીને ઠાકોરજી કથા વાર્તા બરાબર એમાં વચનામૃત અંત્યનું 39મું નીકળ્યું ને ગુરુજી કહે ભાઈ પ્રભુ ભજી લેજે પ્રાણીયા પછી ભરા ભજાશે નહીં। હા કે જેટલું સમુદ્રમાં પાણી છે ને એટલું માનું દૂધ ધાવી ગયો છે આ જીવ છતાંય હજી મુક્તિ થઈ નથી। માટે જો ભગવાન નહીં ભજીએ નિયમ ધર્મ નહીં પાડીએ અને સંસ્કાર નહીં કેળવીએ મહારાજની આજ્ઞાઓ નહીં પાડીએ તો ફરી પાછો આખો દરિયો પીવો પડશે। અમારે એક અનંત ભગત છે કંડારીના સુભાષભાઈના ઓળખો છો ને તમે એ કે ગુરુજીને કે ગુરુજી એકવાર પીધો એટલે પ્રેક્ટિસ થઈ ગઈ હવે તો વાંધો નહીં આવે ફટાફટ પી જઈશું। હવે એને ઉતાવળ હોય એ કે એકવાર તકલીફ પડે બીજી વાર તો પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને અને અક્ષરધામ ક્યાં નાશ થઈ જવાનું છે તો અવિનાશી છે ગમે ત્યારે જવા હે। હવે એને છે ઉતાવળ કાલ કરે સો આજ કરે આજ કરે સો અબ। જિંદગીનો ભાઈ શું ભરોસો છે આજે છે ને કાલે નથી ભાઈ આ તો બે ઘડીનો આશરો। હે કેટલા દિવસ કોને ખબર છે કબ આંખ બંધ હો જાયગી। ચા ગરમ ગરમ પીતો હોય ચા ગરમ જ હોય ને ભાઈ ગાડી ફર્સ્ટ ક્લાસ ચાલતી હોય અને ભાઈ બંધ પડી જાય એવું છે। આ તો ક્યારે કોની કોઈની ડેટ નક્કી નથી માટે કે છે સંસ્કાર। હે એક સંસ્કાર નથી એક બહુ સરસ સુરત સ્વામી બહુ સરસ મેં લખી લીધું હતું સુરત સ્વામી એક કથામાં કહ્યું હતું કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા સાંભળજો સમજવા જેવું છે આ કોઈ ટીકા નિંદા નથી। વસ્ત્રો થઈ ગયા ટૂંકા લાજ ક્યાંથી હોય સાંભળજો વસ્ત્રો થઈ ગયા ટૂંકા લાજ ક્યાંથી હોય લાજ શું છે સંસ્કાર। પછી અનાજ થઈ ગયા હાઇબ્રિડના પછી સ્વાદ ક્યાંથી હોય એ સ્વાદ શું છે સંસ્કાર। નેતા થઈ ગયા ખુરશીના પછી દેશ આઝાદ ક્યાંથી હોય કહીએ છીએ આઝાદ પણ કેટલા ટકા ગુલામીમાં છે પૂછો એ આઝાદી શું છે સંસ્કાર। ફૂલો થઈ ગયા પ્લાસ્ટિકના પછી સુગંધ ક્યાંથી હોય મારી બે બાજુ છે ને રાખવા પડે કારણ કે બહાર નીકળાયું છે નહીં મને કે આ ડેકોરેશન અમે બે ત્રણ દિવસથી કરતા હતા ને પછી જાડવાની વાત આવી કીધું જાડવા સરસ મજાના આપણે કંઈક કાગળમાં ડ્રોઈંગ કરીને ચોંટાડીને સરસ કરીએ ડેકોરેશન આજુબાજુમાં। બ્રિજેશ ભગત મને કે બહારથી કાપીને ઉખેડીને મૂકી દેવાના મેં કીધું તમે બામણ ગામમાં નથી અમેરિકામાં બેઠા છો ઠીક કે મને તો એમ કે હું બામણ ગામમાં મહીસાગરને કાંઠે ફરું છું। અહીં તો ડુપ્લિકેટ બધું જાડે ડુપ્લિકેટ વાપરવા પડે બહાર તો બધું હુકાઈ ગયું છે ને હવે તો। ફૂલો થઈ ગયા પ્લાસ્ટિકના એમાં સુવાસ ક્યાંથી હોય સુવાસ શું છે સંસ્કાર। ચહેરા થઈ ગયા મેકઅપના એમાં રૂપ ક્યાંથી હોય યુ નો હા ધીસ ગુડ ઓકે છે ને પહેલાના જમાનામાં બેનો મેકઅપ કરતા હવે પુરુષો કરવા માંડ્યા એ રૂપ શું છે સંસ્કાર એ જ છે। હજી આગળ જુઓ શિક્ષકો થઈ ગયા ટ્યુશનના પછી વિદ્યા ક્યાંથી હોય
પછી છોકરો કે તમારે થોડુંક ડોનેશન આપવું પડશે તો તમને ડિગ્રી મળી જાય. એ શું કરે? એ શું છે? વિદ્યા એ સંસ્કાર છે. પછી ભોજન થઈ ગયા ડાલડાના, પછી તાકાત ક્યાંથી હોય? સમજે છે ને? સાના થઈ ગયા? અસલી ખાઈ તો એવું જ છે, આમ તો નાળીઓ બ્લોક થઈ જાય એટલે એ પ્રોબ્લેમ તો ઊભો જ છે. પચાવવાની હોજરી જોઈએ ને, પછી પછી તાકાત ક્યાંથી હોય? બે કલાક બે કલાક હોઈ જઈએ, ચાલો તારે થાકી જાય માણસ. માણસ થઈ ગયા પૈસાના, પછી દયા ક્યાંથી હોય? મદદ ક્યાંથી? કંઈક મને મળે તો હું મદદ કરું. પ્રોગ્રામ થઈ ગયા કેબલના, પછી સંસ્કાર ક્યાંથી હોય? કયા કેબલ? આ નીચે બધા છે એ કેબલ નહીં, કયા? બધી ચેનલો રે સંસ્કાર. એમાં સંસ્કારનો આવતો હોય તો જોવાનો ટાઈમ જ ન હોય, બીજું જ જોવાનું હોય. સંસ્કાર ક્યાંથી હોય? પછી માણસ થઈ ગયા સંસ્કાર વિહોણા, એમાં ભક્ત ક્યાંથી મળે ભાઈ? હે, અને કદાચ ક્યાંક ક્યાંક ભક્ત દેખાય એ થઈ ગયા થોડા થોડા સ્વાર્થી, એમાં ભગવાન ક્યાંથી હોય? ને ઉજડા ઉજડા વસ્ત્રોમાં મેં શેતાન છુપાયેલા જોયા છે. બહુ સરસ છે, સાંભળજો. અને ગંદી સડતી ગલીઓમાં મેં ઇન્સાન છુપાયેલા જોયા છે. ઇન્સાનિયત જે છે ને, માનવતા છે ને, એ સંસ્કાર છે. હું એ કહેવા માગું છું, આપણે શાકોત્સવ ઉજવીએ છીએ. શું? શાકોત્સવ. પણ શાકોત્સવનો અર્થ, શાકોત્સવનું રહસ્ય નહીં સમજીએ તો રીંગણા ખાધા કહેવાશે? શાકોત્સવ માણ્યો નહીં કહેવાય. દરેક વસ્તુની તમે જો, કોઈ પણ વસ્તુ ત્યારે જ એની શોભા છે, સુંદર બને છે, એમાં સંસ્કાર તમે કરો. વસ્ત્ર, વસ્ત્ર ગંદુ થાય એટલે તરત ધોઈ નાખો. ઇન્ડિયામાં હોય તો ધોબી નાખી દો, અહીંયા હોય તો લોન્ડ્રી નાખી દો. લિક્વિડ બિક્વિડ નાખીને ક્લિયર થઈ જાય, ઇસ્ત્રી બિસ્ત્રી ટાઈટ, તો પછી પહેરવાનું મન થાય, સુંદર લાગે ને. એ શું છે? વસ્ત્રના સંસ્કાર છે. એવી રીતે લાકડું સીધું ઝાડનું કાપીને સીધું ઘરમાં મૂકાય નહીં, પણ એમાં રંધો ફરે, સરસ મજાના હથિયારો ફરે, કારીગરના હાથમાં જાય, ફર્નિચર બને. આમ તો લાકડાની કિંમત જાજી ન હોય, પણ બરાબર એને રંગરોગાન ને પોલિશ થાય, કિંમત વધી જાય, આખા ઘરને સુશોભિત કરી નાખે. એ શું છે? સંસ્કાર. સાંભળજો, ઘડો માટી જ છે, લાવે ખોદીને, પલાળે એને, ખૂંદે એને, ચાકડે ચડાવે, અંગૂઠાથી દબાવે એને, ટીપે, તડકે મૂકે, છેલ્લે નંભાણામાં નાખે, સરસ એની પર ડ્રોઈંગ કરે. પછી કેટલાય ના આંતરડા ઠાર દેવો, પેટ ઠારે, ઠંડુ પાણી કરે. આ શું છે? સંસ્કાર. સોનું, સોનાની લગડી સીધી જ કાણું પાડીને ગળામાં ના નખાય, કે કાનમાં ના નખાય, કે હાથમાં ના નખાય, ડેન્જર લાગે ને. પણ એ સોનીને આપો, ટીપી 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 ટીપીન હરખું કરી નાખે, નવરું ન કરી નાખે, ટીપી ટીપીને એટલો સરસ સુંદર ઘાટ આપે. પછી ગળામાં પહેર્યું હોય તો શોભા વધારે. આ સંસ્કાર છે. સાંભળજો, હીરો પથ્થર જ છે એક પ્રકારનો, પણ કારીગરના હાથમાં જઈને ઘંટી ઉપર ચડાવે, ચકર ચકર ફરે, લાલ ગુમ થાય અને પેલ પડે. પાંચ પચીસ રૂપિયાનો હીરો, હે, પચીસ પચાસ હજારનો થઈ જાય. આ સંસ્કાર. સંસ્કાર એમનેમ નથી આવતા, ખૂબ ભોગ આપવો પડતો હોય છે. પથ્થર, ખીણમાં પડેલો પથ્થરની કોઈ વેલ્યુ ના હોય, પણ શિલ્પીકાર શિલ્પકાર એને ઉઠાવે, પોતાની વખારમાં લઈ જાય ને, ટાચણું હથોડી હાથમાં લઈને ટાક 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 એનામાં આકાર આપે, ને સિંહાસનમાં બેસી, હે, નિત્ય તમે જો એમાં ભગવાનનો નિવાસ, સાક્ષાત ભગવાન, અને બધાની નજર ઠારે, શાંતિ આપે હૃદયમાં, હે છે ને. આ સંસ્કાર છે.
ભગવાન કે મારામાં સંસ્કાર કરવો પડે છે ને, મારી માએ મારા સંસ્કાર કરેલા, મારા બાપાએ કરેલા, આ સંસ્કારનો જમાનો વયો ગયો ને, છોકરો જન્મે ને ત્યારથી જાત જાત કર્મ સંસ્કારથી માંડીને અગ્નિ સંસ્કાર સુધીના 16 સંસ્કાર કરવામાં આવે છે ત્યારે એની મુક્તિ થાય, ત્યારે ખરો દીપી ઉઠે. હવે તો અડધા બચ્ચા બધા અમુક તો વયા ગયા, બધા ભૂસાઈ ગયા છે, થોડાક ગણ્યા ગાંઠા. સંસ્કારનો ઉત્સવ શાકોત્સવ ભૂમિ, હે સરસ મજાની ભૂમિ, ગમે એવી હોય તો ને એમાં કંઈ ના ઉગે, ગમે એટલા દાણા નાખો તો, પણ એને ખેડો બરાબર, પ્લાવ મારો, મુલાયમ કરો, એમાં વરસાદ ખાતર પાણી નાખો, આ સંસ્કાર. અને છેલ્લે શાક, શાકને સીધે સીધે એમને ન કરાય, એને સુધારવું પડે, પહેલાં ધોવું પડે, સુધારવું પડે, એનો વઘાર કરવો પડે, સમયે સમયે બધો મસાલો નાખવો પડે. સીધું લીંબુ ન નોચી દેવાય, નહીં તો ચડે નહીં. ક્યારે હું નાખું, એ બધા સંસ્કાર છે. અને પછી તૈયાર થઈ જાય અને જમે, બત્રી કોઠે દીવડા થાય. આ સંસ્કાર છે, સંસ્કારનું બહુ મોટું મહત્વ છે. પણ જો એ વસ્તુ સારા કારીગરના હાથમાં જાય તો એના સંસ્કાર થાય, નહીંતર કંઈક ઊંધું હોય થઈ જાય. કારીગર જો સારો ના હોય તો કચરામાં જાય સીધો. હા, ગમે એને શાક બનાવે એટલે જો આ શાક બનાવવા સંતો ગયા અને મને એ પાટે બેહાર્યો, નહીંતર અમારે બાળ સભા, બાળ સિટિંગ, શું કે ને, બેબી સિટિંગ. નિષ્કામ સ્વામી કે આજે શાક વઘારવાનું છે, બનાવવાનું છે, તમે ઉપર બેહો, આ સંતો જ્યાં કે ત્યાં શાક સંતો બનાવે છે. જોકે તમે બધા ભક્તો જ્યારે બનાવો તો સારું જ બનાવો છો, એનો અર્થ એ નથી કે સંતો બનાવે એટલે તમે ખરાબ બનાવો છો. પણ સંતોના હાથની વાત જુદી છો, એટલું જ તમારે કબૂલ કરવું જ પડે. બે દિવસ પહેલાં લાલા ભગત કહેતા હતા, અમારે ત્યાં ભગતનો કોનો થાળ હતો, આ સતીશ ભગત આપણા ભંડારી, લોયાધામના ભંડારી છે, થાળ હતો એમનો, પછી પ્રસાદ લઈ ગયા હતા. તે બધા ત્યાં કંપનીમાં બધા મિત્ર મંડળ હોય ને, બધા એન્જિનિયરો બધા બધા એને આપેલો કે સારું અમને તો એમ કે ડુંગળી લસણ નાખે તો જ સારું બને, કે આ તો સારું એને ટક્કર મારે એવું જ કે. એટલે એનો અર્થ તમે બધા થાળ ના આપતા, નહીં તો અમે ધંધે લાગી જવું. નહીં તો કે સ્વામી 5 જણનું થાળ રસોઈ બનાવજો, અમે અમારા તરફથી લેવા આવીશું, કારણ કે તમારો સ્વાદ એવો હોય ને, અમારે રસોઈ જ બનાવવામાં રહેવું પડે. પણ વાંધો નથી હો, એનો મતલબ એ નથી કે કંઈ આ સંતો ભક્તોને જમાડવા નથી, પણ આજે સંતોએ બનાવ્યો શાક, એક વાર તાલીઓથી વધાવો. એટલે તાલીઓ પાડી એટલે તમે ઉતરી ના પડતા હો બાયો ચડાવીને, પીરસનારા પાછળ રહેવા દેજો થોડુંક. ગયા વખતે એવું થયું હતું, બધું ખલાસ, પછી છેલ્લે પીરસનારા યુવાનો બાકી રહી ગયા, પછી ભગવાન આ ચૂલે ચડાવ્યું ને, એ પછી પહેલા ચૂલે ચડાવવું પડ્યું. બધાને પ્રસાદ આવી જાય, વાંધો ને, ઘટે એવું નથી, ચિંતા ના કરતા, કારણ કે પોતપોતાની બીક પોતાને હોય જ ને, વધારે ખાઈશું તો શું થાય. અહીંયા કઈ ઇન્ડિયા જેવું નથી, અહીં તો બધાને પોતપોતાની કેર લેવી પડે ભાઈ, બરાબર ને. પણ કસર ન રાખતા જમવામાં, વાંધો નહીં, આજ શાકોત્સવનો દિવસ છે. અને એવો જ અમારે સુરા બાપુ જેવો દીપકભાઈનો પ્રેમ છે, એટલે તમે તમારે શાકોત્સવ ધબાકા કરજો. પણ શાકના સંસ્કાર થાય એમાં સ્વાદ વધે છે. એ સંસ્કાર આવે ક્યાંથી? જન્મતા નથી, ધરતીમાંથી ઉગતા નથી, ઝાડવે પાકતા નથી, પરંપરાથી આવતા નથી. હા, એ તો મળે છે. હીરાની દુકાનમાં જાઓ તો હીરા મળે, શાકભાજીની દુકાનમાં જાઓ તો શાકભાજી મળે, કપડાની દુકાને જાઓ તો કપડાં મળે. સંસ્કારની પણ દુકાન બતાવી મુક્તાનંદ સ્વામીએ. સરસ કીર્તન ગાયું હતું ને આપણે, બે કડી ગાઈએ. સુખદાયક રે, સુખદાયક રે, સાચા સંતોનો સંગ, સંત સમાગમ કીજી.
જીવે સંત સમાગમ કીજીએ બરાબર તાલી નહીં પાડો ત્યાં સુધી આગળ નહીં ગૌરવ પણ હાથ ઊંચા રાખીને મને હમણાં એવી તાલી પાડી પાડો હા હજી થોડી મોટેથી તાલી પડશે વાહ ભાઈ જીરે સંત સમાગમ થી ડરે જીરે સંત સમાગમ થી ડરે આવે આશા કૃષ્ણા રે આશા કૃષ્ણા રે ઈર્ષાને અભિમાન સંત સમાગમ કી દિયે જીરે સંત સમાગમ કીજીએ રે મોહ મત્સર મમતા પડે હરે મોહ મત્સર મમતા પડે હરે પ્રગટે મૂળમાં પ્રગટે મૂળમાં રે પ્રભુનો ત્રાટ જ્ઞાન સંત સમાગમ કીજીએ જીરે સંત સમાગમ કીજીએ આરે જીરે અનેક પતિતા ઉધારિયા જીરે અનેક પતિત ઉધારિયા જેના જશનો ઓ જેના જશનો રે મોટો પ્રતા સંત સમાગમ કીજીએ જીરે સંત સમાગમ કીજીએ આરે જીરે સંત સમાગમ કીજીએ જીરે સંત સમાગમ કીજીએ હા સંસ્કારની દુકાન સંત સમાગમ સંતો પાસે જવાથી જ સારા સંસ્કાર પ્રાપ્ત થાય છે એ વિના સંસ્કાર મળવા દુર્લભ છે એટલે સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામમાંથી 2,500 સંતોની ફોજ ઉતારી ખબર હતી કે મારા સંત સિવાય આ કાર્ય અશક્ય છે સંત જ સંસ્કાર આપી શકે એ પછી સતયુગમાં ત્રેતાયુગમાં વાલીઓ લૂંટારો હોય તોય ભલે અને આજ કળિયુગમાં હળાહળ કળિયુગમાં હે જોબન પગી જેવા હોય મુંજોસુરો માનભા જેવા હોય રેફળિયાનો પેલો ગોળદાન જેવો હોય ખતરનાક ખતરનાક લૂંટારા ખતરનાક પાપી પાપના પહાડો મોટા હોય કે બધી લોધિકાના ભેસી હોય જેટલા જેટલા તમે જો આ દુનિયામાં મહાન ટોપ લેવલ ઉપર પહોંચ્યા એની પાછળ કોઈક ને કોઈક સંતનો હાથ છે અને જેટલા દુનિયાની દ્રષ્ટિએ મોટા કહેવાતા હતા કરોડોપતિ અબજોપતિ મોટા મોટા તમે જોવો તો મોટા માનધાતાઓ કહેવાતા મોટા મોટા રાજા મહારાજાઓ ગામ ગ્રાસદારો કહેવાતા હતા પ્રોપર્ટીવાળા કહેવાતા હતા મોટા સહેનશાહો કહેવાતા હતા ખેરખાઓ કહેવાતા હતા એ બધાના રાજમહેલો હોનાની દિવાલવાળા હતા એવા આલિશાન મહેલોમાં રહેતા હતા હવેલીઓમાં રહેતા હતા ખંઢેર થઈ ગયા ખંઢેર કોઈ પેથો ભાઈ એને ઓળખતો નથી કંપની બધી ખલાસ થઈ ગઈ અને ઝૂંપડામાં રહેતા હતા વિદુર જેવા સગરામ વાઘરી જેવા હે તમે જુઓ પણ એના હૃદયમાં જો કોઈ સંતના હાથે સંસ્કારનું ઘડતર થયું તો આમ ઇતિહાસના પાને અમર થઈ ગયા અમર થઈ ગયા એ પછી પ્રહલાદ હોય તોય ભલે ધ્રુવ હોય તોય ભલે વાલીઓ લૂંટારો હોય તોય ભલે મીરાબાઈ નરસિંહ મહેતા હોય દાદા ખાચર હોય સુરા ખાચર હોય કોઈ પણ હોય ઇતિહાસના પાને આજે જેમ જેમ દિવસો જાય જેમ જેમ સમય જાય એમ એમ ખ્યાતિ એની વધતી જાય એમની નામના કીર્તિ વધતી જાય એમનું નામ વધતું જાય એનું ભજન વધતું જાય હા તમે જુઓ તો ખરા એના ઇતિહાસો લખાતા જાય પેલા તો ભાગવતમાં એક જ લખાણું અને હવે તો દરેક ભાષામાં દરેક ગ્રંથમાં કોઈ નવા કવિ થાય કોઈ નવા લેખક થાય એટલે એની કથા તો લખે જ અને બાકી સંપત્તિમાં રાચનારા રૂપમાં રાચનારા તાકાતમાં રાચનારા બુદ્ધિમાં રાચનારા પોતાની રીતે એશ આરામમાં માનનારા
ખાઈ પી મોજ કરનારા બધા ખલાસ થઈ ગયા. ખલાસ, કોઈ ઓળખતું નથી એમને. મહાનતાનું પાછળનું કારણ સંત સમાગમ છે, સંત સમાગમ છે. પણ સંત સમાગમ ભાઈ બધાને નથી મળતો. વચનામૃતમાં મહારાજે કીધું, ભગવાનના સંતની સેવા, ભગવાનના સંતનો સમાગમ ભવ બ્રહ્માદિક દેવતાને દુર્લભ છે. મધ્યનું 21મું 59માં પણ ઘણા વચનામૃતમાં કહ્યું, સંત સમાગમ હળવે પુણ્ય હોય નહીં, હરિ હરિજનનો યોગ. કરોડો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એને કોઈ સાચા વિરલ પંચવર્તમાને યુક્ત બ્રહ્મવેતા આગના ઉપાસનામાં અડીખમ સાધુતાની મૂર્તિ એવા સંતનો સમાગમ મળે છે. હા, રસ્તામાં નથી મફતમાં મળતા ભાઈ, દુકાને ખરીદવાથી નથી મળતા. એ તો કંઈક એનું પુણ્ય ઉદય થાય, એના ઉપર ભગવાનની કૃપા વર્ષે ત્યારે સાચા સંતનો સમાગમ મળે, અને સાચા સંતની કૃપા એના ઉપર વર્ષે ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન એને મળે. સંતો એટલે કે છે ને, કવિએ બહુ સરસ લખ્યું છે, ઉમ્મીદો કી દુનિયા હર ઇન્સા વસાતા હૈ, ઉમ્મીદો કી દુનિયા હર ઇન્સા વસાતા હૈ, લેકિન પાતા તો વોહી હૈ જો તકદીર લાતા હૈ. તકદીરમાં હોય તો સાધુનો સમાગમ એને મળે છે, બાકી રખડી ખાય, પશુ ખાય જ છે ને, ઘેટા બકરા ઊંટિયા ખૂટ્યા, બસ એવું જીવન. શું ખાવું એ જિંદગી, રખડવું એ જિંદગી, એસા આરામ કરવો એ જિંદગી, હુઈ જવું એ જિંદગી, શું જિંદગી છે? બીજાના માટે ઘસાઈ જવું, કોઈના ઉપયોગમાં આવી જવું, કોઈની સેવા થઈ જવી. આપણા દેશના શૂરવીરો જોવો, દાતારો જોવો, ભક્ત જોવો, સંત જોવો, સતીઓ જોવો, એકથી એક જોવો તમે. છત્રપતિ શિવાજી મહારાજ હોય કે રાણા પ્રતાપ હોય કે શૂરવીર સુરા ખાચર હોય, એ બીજા માટે જ જીવી ગયા બધા. એની પાછળ હાથ સંતનો હતો, પણ સંતનો હતો. હા, કોઈકના તકદીરમાં હોય ને, તમે બહુ ભાગ્યશાળી છો કે તમને ગુરુજી જેવા સંતનો યોગ મળ્યો છે, એનો સમાગમ મળ્યો છે, આ રાત દિવસ તમે સંતોનો અખાડો મળ્યો છે. તમારા જેવા નસીબદાર કોઈ નથી. હા, તમારા જેવા મૂલ્યવાન, તમારા જેવા સાવકાર, તમારા જેવા ધનપતિ ભંડારી કોઈ નથી. બીજું સાચું તો આપણે લઈને બેઠા છીએ, સાચી સંપત્તિ, સંસ્કારરૂપી સંપત્તિ, હે, સત્સંગરૂપી સંપત્તિ, એ સાચી અંતરની આતરડી ઠારો, હૃદયમાં ઠંડક પેદા કરે, હાશ થાય. હા, એવું છે. મારે કેવું છે, સંસ્કાર શું કરામત કરે છે. ટૂંકમાં કહું, અભેસીની વાત તમે બધાએ ઘણી વાર સાંભળી છે, પણ જેટલી વાર સાંભળો ને, હા, એ કથા જેવી છે. લોધિકાના દરબાર અભેસી પિતા જીજીભાઈ સંતાને કંઈ નહીં, રાજવી પુરુષ હતા, ગરાસદાર હતા, પોતે ક્ષત્રિય હતા, પણ ગામમાં લોકો એની પણછાયામાં નહોતા આવતા. કેમ? એને સંતાન નહીં, દીકરો નહીં, એટલે વાંજીઓ કહેતા બધા, કે રાજા તો ખરો, બધી રીતે હારો, સત્સંગી ખરો, સ્વામિનારાયણનો હરિભગત એ હારો, ગોપાળાનંદ સ્વામીનો શિષ્ય ખરો, પણ અંતે તો વાંજીઓ ને. વિયાને શબ્દો લાગી ગયા. સ્વામી પાસે જઈને પોક મૂકી, સ્વામી શું દુઃખ છે તારે? દુઃખ તો કહેવાય નહીં, સેવાય નહીં, એવું છે. સ્વામી કે ભગવાન મળ્યા, સાધુ મળ્યા, સત્સંગ મળ્યો, સંસ્કાર મળ્યા, હવે શું કમી છે, હુકામ રડે છે? દીકરો નથી, શેર માટીની ખોટ છે. સ્વામી કે રહેવા દે, એમાં માલ નથી. હા, આ જે છે તે બરાબર છે. ભગવાન જે પરિસ્થિતિમાં જ્યાં રાખે એમાં ખુશ. બહુ આગ્રહમાં, ના સ્વામી મને કઈ વાંધો નથી, પણ લોકો તમને ગાળો દેશે. ગોપાળાનંદ સ્વામીનો શિષ્ય થઈને વાંજ્યો, સ્વામિનારાયણનો ભગત થઈ, સ્વામિનારાયણ તો બહુ દયાળુ છે, તો દીકરો કેમ નથી દેતા? ગોપાળાનંદ તો બહુ ગુરુ મોટા કહેવાય છે, તો દીકરો કેમ નથી દેતા? સ્વામી કે એમ તારે, એનું તારે દુઃખ છે ને, પણ ધ્યાન રાખજો, ભલે સ્વામી, પણ તમે મને દીકરો દિયો, જા 9 મહિને દીકરો થશે, જા. દીકરો છે નિમો, પણ ભાઈ 60 વર્ષે રાજાને દીકરો થાય પછી તમને ખબર છે ને, બધી મનની ચિત્તની આત્માની બધી વૃત્તિઓ ક્યાં ભેગી થાય?
છોકરામાં રમાડે જમાડે ખેલાવે કુદાવે હસાવે બધું કરે સેવા કરે. હા પછી કોક કે ને ક્યારેક મંદિર લઈ હજી નાનો છે હજી તો એના રમવાના દાડા હજી તો દૂધ ગંધાય મોઢામાં. હા ઘણા મા બાપ શું કે ખબર છોકરાઓને સ્વિમિંગના ક્લાસ તો કરવા જ પડે વાંધો નથી મને એનો કંઈ વિરોધ નથી હો કરાટેમાં તો જવું જ પડે જાણે એને બોર્ડર ઉપર મોકલવાનો હોય જીમના ક્લાસ તો ભરવા જ પડે હા એ જરૂરી છે આમ તો કરવું જ પડે આમ તો કરવું જ પડે પણ કોઈ દી એવો આગ્રહ રાખે શનિવારે બાળસભામાં તો જવું જ પડે હા મરણ હોય કે પરણ હોય ગમે તે હોય પણ સભા તો ભરવી જ પડે એવો આગ્રહ કેટલા વાલીઓને આંગળી ઊંચી કરો જી સાવાસ એક તો કાફી સિંહના કંઈ ટોળા થોડા હોય હા ઘણાને પાછું એવો ભાઈ સંતો પાસે જાહે તો છોકરા બગડી જાહે એટલે હું ભાઈ છોકરો પછી એસન ફેશન બધું મૂકી દે એટલે બગડી ગયો કહેવાય ભય ના રાખશો આ મૂડી તમને અનંત ગણી પાછી મળશે આ તો વ્યાજ સહિત ભાઈ જેનું ઋણ ન રાખે મોરારી વ્યાજ સહિત આપે ગીરધારી પણ આગ્રહ એ હોવો જોઈએ છોકરાને ભણાવવાનો આગ્રહ એ સારી વાત છે પણ યાદ રાખો ગુરુજીનું સૂત્ર તમારા દીકરાને તમે વારસામાં સંપત્તિ નહીં આપો તો ચાલશે પોતાના બાહુબળમાં તમારા કરતી કરતા 100 ગણી 1000 ગણી વધારે એ પેદા કરશે કમાશે આજનો છોકરો એમ જ કહી દે બાપાને શું કહી દે ડેડી આઈ ડોન્ટ વોન્ટ શું કહે એવું ઇંગ્લિશમાં મને તો પૂરું આવડે ને એટલે હું અડધું ફળધું બાફું પાછો મારે તમારું કશું ના જોઈએ તમારું તમારી પાસે રાખો હું મારી જાતે ઊભું કરીશ બધું મકાન ને બિઝનેસ ને કાર ને બધું અને ડોન્ટ વરી બી હેપી હું મારી રીતે જ બધું કરી લઈશ તમે ચિંતા કરતા જ નહીં મારી કાંઈ હા મેં જ કહી દે પછી શું કરે એટલે એની ચિંતા તો તમારે કરવાની જ નથી કાંઈ કરવાની સંસ્કારની હા ગુરુજીએ બહુ સરસ સૂત્ર આપ્યું સંપત્તિ નહીં આપો તો ચાલશે પણ સંસ્કાર ચોક્કસ આપજો તમારી છેલ્લી અવસ્થાને સુખમય વિતાવવી હોય આનંદમય કાઢવી હોય હા તો આ તો ભૂલશો જ નહીં જીજીભાઈ ભૂલી ગયા ગોપાળાનંદ સ્વામીનું વચન ભૂલી ગયા ધ્યાન રાખજો પણ એ પાલન પોષણમાં છોકરો મોટો થયો યુવાન થયો નાનો હતો ને તો છોકરા ગલીઓમાં અનીતિ કરી આવ્યા પછી યુવાન થયો ને શિકારે ચડી ગયો ભ્રષ્ટાચારે ચડી ગયો ખાવા પીવામાં ચડી ગયો લૂંટફાટમાં ચડી ગયો એટલો ખતરનાક લૂંટારો થયો ખતરનાક અધર્મી થયો કે કોઈ પાપ માત્ર બાકી નહીં અભેશીમાં એકાદશીના દિવસે જીજીભાઈએ કીધું બેટા આખી જિંદગીમાં મેં તેને કોઈ આગ્રહ કર્યો નથી પણ આજ એકાદશી છે તું રે ફરાળ કર ફરાળ ભલે તારે પિતાજી જંગલમાં જઈને હું તમારા માટે પણ ફરાળ લાવીશ તે આ ધમે શું કર્યું ખબર બંદૂકની ગોળીએ ચકલા મારી ચીપિયાથી એની જીભ ખેંચી ડબરો ભરીને બપોરે ઘેરે લાવ્યો લો પિતાજી ફરાળ વરાળ નાખતું ફરાળ એના બાપની આંખોમાંથી જોધાર આંસુ પડવા અધમ આ ધંધો કર્યો તે એકાદશી દિવસે હે પ્રભુ તે આના કરતા પથ્થરો આપ્યો હતો આના ઉપર મારા ગોપાળાનંદ ગુરુને બિહારી અને ના સ્નાન કરાવત આવો આપ્યો તમે હવે એવો આપ્યો તો કોણે કર્યો એવો કયો મને જે માત પિતા પોતાના બાળકને સંસ્કાર નથી આપતા આ સંસ્કારનો ઉત્સવ છે શાકોત્સવ એટલે માત પિતા પોતાના બાળકને સંસ્કાર નથી આપતા એ માત પિતા એના મા બાપ નથી એનું તીર્થ નથી એના શત્રુ છે આપણા શાસ્ત્રો કહે છે સંસ્કૃતમાં શ્લોકો લખ્યા છે એના શત્રુ દુશ્મન છે બોલો કારણ કે યાદ નહીં ખબર પડે છોકરાની ઉંમર નાની છે અણસમજણ છે અજ્ઞાનતા છે એટલે છોકરાને સારું જ લાગશે તમે એને રાઇડમાં લઈ જશો સ્ટોરોમાં લઈ જશો હોટેલમાં લઈ જશો ખરાબ જગ્યાએ લઈ જશો બારમાં લઈ જશો ખાવા પીવામાં લઈ જશો છોકરાને બહુ ગમશે બધું ગમશે પણ યુવાન થશે સમજણો થશે તે દિવસેની આંખ લાલ થશે હા પેલો એક ચોર હતો ને
ખતરનાક ખ્યાતનામ ચોર પકડાઈ ગયો, રાજા પાસે હાજર થઈ ગયો, ફાંસીએ સજાડ, ફાંસીની સજા એને. અને એ વખતે રાજાએ કીધું, છેલ્લી ઈચ્છા, છેલ્લી ઈચ્છા તારી? તો કે મારી મારી માને મળવું છે, મારે મારી માને મળવું છે. માને હાજર કરી કે મારી માને મારી નજીક લાવો. નજીક લાવ્યા, જેવી માં નજીક આવીને જે દોટ કાઢીની છોકરા એની માની નાકે બચકું ભરી નાક કાપી નાખ્યું, નાક કાપી નાખ્યું એની માનું. હા હા, રાજાએ પકડી લીધો એને. ફાળસીએ ચડાવતા પહેલાં મારે એને પ્રશ્ન પૂછવો છે, આ કરવાનું કારણ શું છે? અને ત્યારે છોકરાએ કીધું, હું આ ફાંસીના ફંદા સુધી ચડ્યો એની પાછળ કારણ હું નથી, મારી માં છે. સ્કૂલમાં જતો હતો ત્યારે પુસ્તક ને પેન ને ચોપડીને આ બધી ચોરી કરતો, મારી માં શીખવાડતી. દીકરા, તારો બાપ પણ SSC પાસ થયો, કોઈ દી ઘેરેથી ચોપડી લઈને નથી ગયો. અને તું ચોપડી માગે છે, પેન માગે છે, તો બાજુવાળાનું નામ લખેલું પાન્યું ફાડી નાખવાનું, ચોપડી આપડી. મોટો થયો, બાઇક ચોરતા મોબાઈલ ચોરતા શીખ્યો, તોય મારા મા બાપે કશું મન ના કીધું. ધીરે ધીરે તેજરી ફાડતા શીખ્યો, છેદે અહીંયા પહોંચ્યો, તો એ મા બાપે મને કંઈ રોક્યો નથી, પ્રોત્સાહન આપ્યો હમનો. આ દશે પહોંચાડનાર આ છે. જો કોણ દુશ્મન થયું, કોણ દુશ્મન થયું? જીજીભાઈને પસ્તાવાનો પાર ન રહ્યો. પછી ઘરબારનો ત્યાગ કરી ગોપાળાનંદ સ્વામીના ચરણમાં જતા રહ્યા. સ્વામી, આ મેં કીધું તું તને, આ રેવા દે, આ રેવા દે, તારી તાકાત નથી સંસ્કાર. જે મા બાપને પોતાના પુત્રને શાસ્ત્ર કહે છે, હું નહીં, શાસ્ત્ર કહે છે, જે માત પિતાને પોતાના પુત્રને સંસ્કાર આપવાની તાકાત ન હોય તો એને બાળકને જન્મ આપવાનો કોઈ અધિકાર જ નથી. ચોકડી માર દીધી. ના આપશો તમે, જનની જણ તો ભગત જણ કા દાતાર ને કા શૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. આ ભારત દેશના સંતો કહે છે, વાંજણી રે એ બહેતર છે, પણ તું કોઈ ખતરનાક માણસને, ગુંડા ડાકુને, અધર્મીને, પાપીને જન્મ ના આપીશ. જનની જણ તો ભગત જણ, ધ્રુવ પ્રહલાદને, દાતારને, હે સતીને, ભક્તને જન્મ આપ. નહીતર બે હાથ જોડી ભગવાનના ચરણમાં બેસી જવું માળા લઈને, નહીં તો પાપ બહુ લાગે. હા, એનું પાપ બહુ લાગે, મા બાપને બહુ પાપ લાગે. ચેતન નર ચેત જાઓ. હા, અને જેના હાથમાં બાજી છે એ પાછા વળી જાઓ. જો કે અહીં તો તમે બધાએ, આ તો વાત નીકળી એટલે કહું છું, બાકી તમારા બાળકો તો બધાએ સંસ્કારી જ છે, મંદિરે આવે છે, ભજન ભક્તિ કરે છે, સારા છે. એને માટે તો બે હાથને માથું એના ચરણમાં જેટલા વંદન કરીએ એટલે ઓછા છે. જીજીભાઈને રડ્યા, સ્વામી કે કઈ વાંધો નહીં, હારાવાના થશે. અને એક દિવસ અભેસી નીકળો ભાઈ શિકારે, અને ગોપાળાનંદ સ્વામીએ કાળિયાર મૃગનું રૂપ ધારણ કર્યું. જંગલમાં આગળ કાળિયાર મૃગને પાછળ થયો, આ એક હાથમાં બંદૂક ને એક હાથમાં ભાલો. હા, નિશાન તાકીને મારવા જાય પણ એ હાથમાં આવે? આ કઈ થોડું જંગલનું મૃગલું હતું? આમ મારે તો આમ છટકે, આમ મારે તો આમ છટકે, એમ કરતા કરતા છેક મેંગણીના પાદરમાં જ્યાં એનો ઘોડો આવ્યો ત્યાં કાળિયાર મૃગ અદૃશ્ય. પરસેવે રેબ જે ઉનાળાનો સમય તરસ્યો થયેલો, ઘોડાને પાણી પાવા નીચે ઉતર્યો, ની ધરતી ઉપર, જે ધરતી ઉપર અભેસિંહ પગ મૂક્યો એ ધરતી ઉપર સાક્ષાત અક્ષરધામના અનાદિ મુક્ત ગોપાળાનંદ સ્વામી બિરાજમાન હતા. હૃદયમાં ટાઢક થઈ ગઈ, ઓ ધરતીનો ગુણ ટાઢક થઈ ગઈ. ઓહો, મારા બાપ ઘરનો ત્યાગ કરીને ગયા ત્યારે કહેતા ગયા હતા કે હું મેંગણી સ્વામીના ચરણે જાઉં છું, આજથી તું મારો બાપ નહીં, તું અને હા હું તારો બાપ નહીં, તું મારો દીકરો નહીં, આમ કહીને ગયા હતા. અહીંયા નક્યાંય સ્વામી લાગે છે એને ટાઢક થઈ, દોડતો ગયો, જીવનમાં પાપ તો બહુ કર્યા છે, પસ્તાવો થયો. સ્વામી બધા મંદિરમાં બેઠા હતા અને દોટ કાઢીને એના પગમાં માથું નમાઈ દીધું ભેસીએ. સ્વામી એના વાળ પકડ્યા વિખરાયેલા, આમ ઊંચો કર્યો, અભેસંગ આ શું છે? બોર બોર જેવડા આંસુ પડી ગયા એની આંખમાંથી. સ્વામી કે, મૂરખ, હવે કેટલા દાડા આ ધંધા કરવા તારે, કેટલા દિવસ સુધી આવું બધું? સ્વામી, તમે નતા મળ્યા ત્યાં સુધી, પણ સ્વામી મારા બાપને ખોટું ના લાગે તો એક વાત કરું,
અહીં સુધી પહોંચ્યો એનું કારણ હું નથી, અમારો બાપ છે. હું નાનો હતો, કોઈ દી મને મંદિરે તમારી પાસે કંઠી બંધાવા નથી લાવ્યા. હા, મારા લાલન પાલનમાં મારી જિંદગી બગાડ નાખી. સ્વામીએ પછી જે ધબો માર્યો, ગળામાં કંઠી નાખી, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદમ કરીને મંત્ર આપ્યો, ચોખ્ખો કરી નાખ્યો. અને એ સંતે એવો સુધાર્યો ભાઈ, એવો સુધાર્યો. 6 કલાક સુધી એક આસન ઉપર બેસીને ધ્યાન કરે, 6 કલાક મૂર્તિનું ધ્યાન. સવારનો 5 વાગ્યાનો બેસી જાય, 4 વાગ્યાનો, બપોરે 10 વાગે ઊભો થાય, પૂજા પૂરી થાય એમની. એવો મહાન ભક્ત થયો. એક દિવસ એમને જામનગર જવાનું થયું, એમના ભાયા જામ સાહેબ બાપુ એમના દીકરાના લગ્નમાં એક વ્યવહાર હાચવવા. પણ બબકાદાર તિલક ચાંદલો, ગળામાં કંઠી, હાથમાં માળા, સ્વામિનારાયણ મુખમાં નામ, જીભ ઉપર, અને જ્યાં પેગડું ઘોડાનું છાંડ્યું ને જામબાપુના દરબારગઢમાં, ઈ આખી મહેફિલ એની કચેરીમાં ભરેલી અને દારૂની પ્યાલી ઉપડે. ઓ, એક એક રાજા 200-250 રજવાડાઓ ત્યાં ભેગા થયેલા, અને બધાની પાસે ગોલાઓ જાય દારૂની પ્યાલી લઈને, બાપુ લો લો તમને મારા સમ છે, તમને મારા સમ છે, હવે ઈ તો મરતા મરે આને માર નાખે પાઈ પાઈને, મારા સમ છે લો. બધાય પીવે અને ઈ પ્યાલી દારૂની ઉછળતી એ ફરતી 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 બાપુ પાસે, અભેશંક પાસે આવી. અને તે દિવસે માથું નીચે થઈ ગયું, ઠેલી દીધી, મને નહીં હો, હું સ્વામિનારાયણનો ભગત છું, મુખમાં સ્વામિનારાયણનું નામ છે, પંચવર્તમાન પાડું છું, મારા ગુરુનું નિયમ છે આપેલું, પરમાટી હા હરામ બરાબર છે, આ તો મને નહીં ખપે. ત્યારે ગોલાએ રાજાને કીધું, જામ સાહેબને, બાપુ આ મહેમાન તો બહુ મોંઘા છે, મારા હાથે પ્યાલી નહીં લે, તમે આપો. તે બાપુની જે ઉતરા બોલો, પ્યાલી આપવા જ્યાં જાય. અને ત્યારે આને થયું કે આ જામ સાહેબ મોટો રાજા કહેવાય અને એનું અપમાન થાય બધાની વચ્ચે, સારું પણ ના કહેવાય અને પીવું તો મારા ઈષ્ટદેવની આજ્ઞા પણ લોપી કહેવાય, માટે હવે એનું ખરાબ ના દેખાય અને મારી આજ્ઞા પડે એવું કંઈક કરું. એને પોતાના કેડમાંથી કટાર કાઢી સીધી આમ હાથમાં ધરી દીધી. જામબાપુ કે મારા દરબારગઢમાં મારા મંત્રણથી મારી મેં ફિલ્મમાં આવેલો, મારી સામે તલવાર, બાપુ આ તલવાર તમને મારવા નહીં, તમારા હાથમાં હોપવા માટે આપી છે, લો આ તલવાર હાથમાં, મારી છાતીમાં છિદ્ર પાડી દો અને પછી તમારી પ્યાલી અંદર રેડી દો, ત્યારે મારા કોઠા સુધી પહોંચશે. બાકી એક જીભે એક મુખે જે પાન ચાવ્યા હોય ને પાન ન મળે ને, કોલસા ક્યારેય ના ચાવે બાપુ, માફ કરજો. બાકી આ જીભ ઉપર તો સ્વામિનારાયણનું નામ જપાય છે, એક દારૂનું ટીપા સુધી નહીં પહોંચે. હાથમાંથી તલવાર પડી ગઈ જામબાપુના, આંખમાંથી આંસુ ટપકી ગયા. આવો ક્ષત્રિય અને આવો આવો ભક્તરાજ, આને તો મારા દરબારગઢમાં પગ મૂકીને મારો રાજમહેલ પાવન કરી દીધો છે. પ્યાલીને ફેંકી દીધી, પગમાં પડી ગયો, ભેટી પડ્યા. આજ પછી હું નિયમ લઉં છું, ગમે એવો પ્રસંગ મારા દરબારગઢમાં હશે, કોઈ દિવસ દારૂ પીશ નહીં, કોઈને ક્યારેય પાઈશ નહીં. આ સંસ્કાર ક્યાંથી આવ્યા? આ સંસ્કાર ક્યાંથી આવ્યા? સંત સમાગમ કીજીએ, ઓ જીરે સંત સમાગમ કીજીએ, હે જીરે સંત સમાગમ કીજીએ, મારે અનેક પતિત ઉધારિયા, જીરે અનેક પતિત ઉધારિયા, અરે જેના જશનો એ મોટો છે પરતા, સંત સમાગમ કીજીએ, જીરે સંત સમાગમ કીજીએ. ભાઈ ટાઈમ તો પૂરો થઈ ગયો છે, હવે કથાનો તો એકદમ ફિટ ટાઈમ થઈ ગયો છે. સુરા ખાચરના દરબારગઢમાં શાકોત્સવની કથા તો તમે દર વખતે સાંભળો જ છો, ઘૂંટાઈ ગઈ છે, યાદ રહી ગઈ છે. પણ મારે કહેવાનો આશય એ હતો, સ્વામિનારાયણ ભગવાનને લોયાધામમાં શાકોત્સવ કર્યો એની પાછળનું કારણ,
તમે આપણા ઉત્સવમાં મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુરા બાપુના બે દિવસનું જે આખ્યાન કથા જે આપણે ભજવ્યું હતું આ યુવાનોએ બાળકોએ નાટક, આમ તો અસલ જ હતું, નાટક નહોતું, એ સુરાખાચર એક દિવસ કેવી પરિસ્થિતિ ને કેવા સ્વભાવના હતા, કેવી એની એના દિવસો હતા, ખાવા ઝાર ઘરમાં ખૂટી ગઈ હતી, ખાવા અનાજ નહોતું, ઉછીનું લાવીને કરતા, ગાંજો પીતા ને બધું કરતા, વ્યસન હતું એ લખ્યું છે શાસ્ત્રમાં. અને એવો ખરાબ સ્વભાવ, પણ એક દિવસ બ્રહ્માનંદ સ્વામી, યોગાનંદ સ્વામી જેવા મહાન પુરુષો એમના દરબારગઢમાં આવ્યા, બેઠા અને એમને વાત કરી, પ્રગટ ઉપાસનાની વાત, સંસ્કારની વાત, એના જીવના ભલાની નિસ્વાર્થપણે વાત કરી. એ શબ્દો લાગી ગયા બાપુના હૃદયમાં અને વર્તમાન ધારણ કર્યા અને સત્સંગી થયા, કંઠી પહેરી એવા ભગત થયા, એવા ભગત થયા, એવા ભગત થયા. ઇન્દ્રિયો અંતકરણ પર મન ઉપર એટલો સંયમ જમાવ્યો, હા એવા ભક્ત થયા. હે સંતના પ્રતાપે એના ઘર એટલા બધા અભરે ભરાઈ ગયા, એવું કહેવાય છે કે સંતના પ્રતાપે એના જીવનમાં એની પરિસ્થિતિ આખો વળાંક લઈ લીધો, ઘર એટલા બધા છલકાઈ ગયા. અંતે તો ભગત હતા ને, મુક્ત હતા, પણ એક આપણા માટે ડ્રામા ભજવું કે આ લોકમાં આવીને પણ જો ધ્યાન ન રાખે, બે ધ્યાન થઈ જાય તો માણસ ક્યાં ફંગોળાઈ જાય, અક્ષરધામનો મુક્ત પણ અવળી દિશામાં દોરવાઈ જાય, ખરાબ રસ્તે ખરાબ સંગમાં એનું જીવન બગડી જાય. હતા તો મુક્ત જ હતા સંગે કરીને, પણ આજ પાછા લાઈન ઉપર આવી ગયા. ભાઈ ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘીર અવતરે, ને આખી રે તો સંતના સંત ભાઈ. પણ સંતો દ્વારા એવા સંસ્કાર થયા, એવા સંસ્કાર થયા. હા એવું કહેવાય છે શાસ્ત્રમાં કે સુરાખાચરની માત્ર ગરીબી એટલી બધી હદે હતી કે સુરાખાચરને સંસ્કાર થયા, એના જીવનમાં સાત વ્રત આત્મસાત થયા. એ સાત વ્રત કયા? સંતોના પ્રતાપે, સત્સંગના પ્રતાપે, સારા સંગના પ્રભાવે, એમાં ધર્મવ્રત યાદ રાખજો, પહેલું ધર્મવ્રત, બીજું સત્યવ્રત, ત્રીજું જાગૃત વ્રત, ચોથું પ્રેમવ્રત, પાંચમું મૌનવ્રત, છઠ્ઠું પતિવ્રત અને સાતમું સેવાવ્રત. અને આ સાત વ્રત એના જીવનમાં રોમે રોમમાં રમી ગયા અને ઉતરી ગયા આરપાર આત્મામાં. એના કારણે એની જીવનની સાથે સાત બીમારી હલ થઈ ગઈ. કઈ? પેલી જ્ઞાનની ગરીબી, બીજી ભાવની ગરીબી, ત્રીજી વચનની ગરીબી, ચોથી વિચારોની ગરીબી, પાંચમી બુદ્ધિની ગરીબી, છઠ્ઠી ચિંતનની ગરીબી અને સાતમી મોહની ગરીબી. 26 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ ભગવાન એને કાગળ લખ્યો, તમને સંત કરવા છે. ભુજમાં ભેગા થયા, મહારાજે સાધુ તો ન કર્યા, પાછા ઘેરે મોકલ્યા ને તારે કે હવે હાથીએ બિહારીને ગધેડીએ હું કામ બિહારો છો? મહારાજ કે તમે તો અમારા મુક્ત છો, ઘેર જાશો તોય જળ કમળવત રહેશો, રાજા જનકની પેઠે જાઓ. અને 26 વર્ષ ઉંમરને આજીવન એને બ્રહ્મચર્ય વ્રત પાળી સ્વામિનારાયણ ભગવાનનું નામ રોશન કરી દીધું. આ સુરાખાચર કેવા પેલ પડ્યા ત્યારે એના દરબારગઢમાં શાકોત્સવ થાય ભાઈ. અને એવા તો નિષ્કપટતા, ઓ સ્વામિનારાયણ ભગવાનના સખા ભક્ત પ્રેમનો મહાસાગર, કે સ્વામિનારાયણ ભગવાન વગર નોતરે દોડીને લોયા ધામમાં જાય, ઓ વગર નોતરે. આમંત્રણ ન આપવું પડે મહારાજને, મહારાજ એમ કે દરબાર ચાલો લોયા જવું છે ને, બબે મહિના સુધી ત્યાં રહે. શું લોયા ધામની કણકણ રજરજ, એક ગલીમાં એક શિમાળે એક પગલાવા એવી જમીન નહીં હોય જ્યાં મહારાજને પરમહંસોના પગલા ના પડ્યા હોય. અમુક તો અદ્વિતીય પ્રસંગો બન્યા. સ્વામિનારાયણ ભગવાનનું હરિમંદિર સૌ પ્રથમના ઇતિહાસના પાને સૌ પ્રથમ પહેલું બન્યું લોયા ધામમાં. પોતાનો ઘર ત્યાગ કર્યા પછી પોતાના ભાઈઓની સૌ પ્રથમ 27 વર્ષ પછી, 26 કે 28 વર્ષ પછી પહેલી વાર મેળાપ થયો પોતાના ભાઈઓ સાથે લોયા ધામમાં. વચનામૃત જેવો ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો ગ્રંથ નિત્યાનંદ સ્વામીએ ગ્રંથિત કર્યો અને મહારાજને પેલાવેલો હાથમાં આપ્યો લોયા ધામમાં. સત્સંગી જીવનની માસિક પારાયણ ગ્રંથ રચ્યા પછી પહેલી થઈ હોય તો એ મહિના સુધીની એ લોયા ધામમાં. આ તિલક અને ચાંદલાની શરૂઆત સૌથી પહેલી થઈ લોયા ધામમાં શરૂઆત, હો હરિચરિત્રામૃત સાગરમાં કથા લખી છે. સ્વામિનારાયણ ભગવાને
હા, રામાનુજાચાર્ય મહારાજે ગાદી આપી રામાનંદ સ્વામીને, રામાનંદ સ્વામીએ ગાદી આપી શ્રીજી મહારાજને, અને શ્રીજી મહારાજે પછી વડતાલમાં બની, એ વાત પછી ભવિષ્યમાં બની, પણ સૌથી પહેલા પોતાના ગાદી સ્થાને, પોતાના સ્થાને ગાદીપતિ તરીકે સ્થાપ્યા હોય વાસુદેવાનંદ બ્રહ્મચારીને સિલેક્ટ કરીને પોતાની ગાદી ઉપર બિહારી અને એના પગ ધોઈને પાણી પીધું, સભાને બધાને કીધું આજથી અમારા સ્થાને છે, એ ગાદી સ્થાપી લોયા ધામમાં. આ દ્વિતીય પ્રસંગો બન્યા. સૌ પ્રથમ સંતો પેલા ભિક્ષા માગીને ખાતા હતા, ઘેરે ઘેરે જાય, જોડી ફેલાવે, જે આવે તે પાણીમાં જબોડીને ગોળા વાળીને ખાય. એ સંતોને શ્રીજી મહારાજે ભિક્ષા માગવાનું બંધ કરાવીને સ્વયં જાતે, જૈમ જોવો છો ને આ બાજુની સાઈડમાં રસોઈ, પોતે જાતે રસોઈ બનાવીને સ્વયં પાકી બનાવ્યા હોય તો લોયા ધામમાં. નિષ્કુળાનંદ સ્વામીએ રોટલી બનાવી, ખીચડી બનાવી, બધા સંતો નામ લેગા રીચર સાગરમાં. 24મો પૂર લોયા ધામની લીલાનું છે આખું. હા, એક ગ્રંથ આખો 12 ભાગ છે ને રીચર સાગરમાં, એક ભાગ આખો લોયાની લીલાનો જ ગણી લો તમે, કારણ કે બીજા બધા પૂરોમાં એની કથા આવે છે લોયા ધામની. અને બીજું, લોયા ધામના એ ભાગોળ ત્યાં પાદરમાં પેલે નદી, આપણે પાતળીઓ કૂવો છે વાડીએ, અને એ વાડીને કાંઠે મહારાજ સભા ભરીને બેઠા હતા, અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને સંતોને, હા સંતોને સૌ પ્રથમ મોક્ષના દ્વાર તરીકે વર્ણવી બતાવ્યો હોય. એક પેલા એનો પ્રસંગ તમને ખબર છે, પટેલ આવ્યા અને કીધું કે આ કાઠીઓ તો લોઢાના વાણ ના ડૂબે, આ તમારા સાધુ તરી જવાના લાકડા જેવા, પણ આ લોઢાના તરે. મહારાજે ખીલી એક લાકડામાં ખોડી અને પાણીમાં નાખી, બોલો આ લોઢું તર્યું કે નહીં? શ્રીજી મહારાજ કે અમારા લાકડામાં સાધુ લાકડા જેવા છે અને સાધુમાં અમારા લોઢા જેવા ભગતો બધા જડાઈ ગયા છે, એ તરી જવાના. કેમ કે અમારા સાધુ છે એ તો ભવસાગર તરવાના નાવ છે આ લોયા ધામમાં. આ સિવાયના ઘણા બધા પ્રસંગો છે, આ તો મુખ્ય મુખ્ય મેં તમને કીધા, પણ એવા લોયા ધામમાં આપણે બેઠા છીએ. આ પણ એ જ લોયા ધામ છે, આ અસલી જ છે. આ તમે જુઓ છો ને, આ બધું લોયા ધામ જ છે ને. ઘનશ્યામ મહારાજ શાક વગાડે છે, આપણે એની રાહ જોઈએ છીએ. તો એક કીર્તન સરસ મજાનું લોયા ધામનું આપણે ગાય, હે, અને મહારાજની દિવ્ય સલૂણી મૂર્તિને હૃદયમાં ઉતારીએ. સાકોત્સવનું પદ છે, કથાને વિરામ આપીશું. હે વળી વખાણો સાકોત્સવ લીલા કરી, હરે વળી વખાણો સાકોત્સવ લીલા કરી, હે નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો, હે નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો, હરે દ્વાદશ માણ એકાક્ષર તો એ વખાર માં, દ્વાદશ માણ એકાક્ષર તો વગાર માં, જોવા આવ્યા શિવ બ્રહ્મા તજી નાથ જો, જોવા આવ્યા શિવ બ્રહ્મા તજી નાથ જો, અને વળી વખાણો સાકોત્સવ લીલા કરી, એ વળી વખાણો સાકોત્સવ લીલા કરી, હરે હરે ચિરિયો ચાર સુધારીને વૃંદાકની, ચિરિયો ચાર સુધારીને વૃંદાકની, મેલે મોટા મેલે મોટા મેલે મોટા ભાંડમાં ભગવાન જો, મેલે મોટા ભાંડમાં હી ભગવાન જો, અરે લવણ મસાલો હળદી મરચા માવજી, લવણ મસાલો હળદી મરચા માવજી, નિજ હાથે લઈ નાખે કૃપા નિધાન જો, નિજ વખાણો સાકોત્સવ લીલા કરી, અરે વળી વખાણો સાકોત્સવ લીલા કરી, અરે
જોઈએ શોભે સુંદર કેવા શોભે જો ભગવાન હળદર નાખે છે શાકમાં અને પછી હળદર વાળા હાથ પોતાને ધોતિયે પૂછે એને કારણે ધોતિયું પીળું થઈ ગયું છે પીળું પહેરાયું નથી અમે હળદી વાળા હાથ ધોવે નિજ ધોતિયે હળદી વાળા હાથ ધોવે નિજ ધોતિયે શોભે સુંદર પીડે પટુ પરિભ્રમ જો શોભે સુંદર પીડે પટ પરિભ્રમ જો હરે રામ સ્વરૂપન પુરુષોત્તમ જીએ નર વપુ ધર્યો અક્ષર પર પુરુષોત્તમ જીએ નવ પુર ધર્યો માને મોટા માને મોટા માને મોટા મુનિ એકાંતિક મર્મ જો જાણે મોટા મુનિ એકાંતિક મર્મ જો હરે વળી વખાણો શાકોત્સવ લીલા કરી હે વળી વખાણો શાકોત્સવ લીલા કરી સાધને શાક તણા રે સ્વાદને અમારા દીકા તે ડોલાવે શીશ જો અમારા દીકા તે ડોલાવે શીશ જો અરે બાબુ બ્રહ્માસુર ને તો સપને નવા મળે બાબુ બ્રહ્માસુર ને તો સપને નવા મળે પ્રેમાનંદ પીરસે નિત્ય જગદીશ જો વળી વખાણો શાકોત્સવ લીલા કરી વળી વખાણો શાકોત્સવ લીલા કરી વળી વખાણો શાકોત્સવ લીલા કરી શાકોત્સવ લીલા કરી શાકોત્સવ લીલા કરી વળી વખાણો શાકોત્સવ લીલા કરી વળી વખાણો શાકોત્સવ લીલા કરી બોલો ઘનશ્યામ મહારાજ હરિ કૃષ્ણ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની બોલો શ્રી ઘનશ્યામ મહારાજની